اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. दुनिया ना अंदर घणा एवा माणसो छे के जिम्नो एहसान आपणा ऊपर बहु टूंक ज मुद्दत माटे होय छे अने एहसान ने आपणे हमेशा याद करता रहीए छीए. सफर मां जाइए, कोई वळी जाय, कोई हेल्प करे तो आपणने याद होय छे. कोई दोस्त आपणा पर एहसान करे तो चोक्कस आपणे एने याद करीए छीए. मुसीबत मां कोई याद, मुसीबत ना अंदर कोई आपणने सहारो आपे याद करीए छीए. परंतु अमुक हस्ती एवी छे के जेनो एहसान आपणे चुकाववा मांगीए तो पण चुकावी शकता नथी. तो केवी रीते चुकावीए एनो एहसान? तो एना माटे जे हस्तीओ के जेनो आपणे एहसान नथी चुकावी शकता, चाहे ते जीवता होय तो, चाहे ए दुनियाथी चाल्या जाय तो, के कोण लोको छे ए हस्तीओ जे अहादीसना अंदर जेनो जिक्र छे ए छे માં અને બાપ, વાલિદૈન. તો હવે એ લોકોનો અહેસાન આપણે ચૂકવી શકતા નથી, તો કેવી રીતે આપણે એમના માટે નેકીઓ અંજામ આપીએ, શુક્રિયા અદા કરીએ? તો એના માટે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની એક નમાઝ છે કે જે આપણા માબિત્ર માટે, મા બાપના માટે હદીઓ કરવામાં. नमाज ए हदिया ए वालिदैन, मां बाप ने नमाज हदियो करवा आवे. क्यारे पढ़वी जोईए, कया मां बाप माटे पढ़वी जोईए? आ नमाज आपणे ज्यारे पण चाहिए पढ़ी शके छे, चाहे शबे जुमा होय, रोजे जुमा होय, या कोई बीजो दिवस होय, चाहे आपणे घरे पढ़ता होय, मस्जिद मां होय, या हरम हरमे मासूम मां होय, ज्यारे पढ़िए पढ़ी शके छे. આ નમાઝ શું મા બાપ દુનિયામાં મોજૂદ હોય તો પઢી શકાય, યા દુનિયાથી ચાલ્યા ગયા હોય તો પઢી શકાય? તો એના માટે આપણા મા બાપ ચાહે જીવતા હોય, ચાહે આ દુનિયાથી ચાલ્યા ગયા હોય, બંનેના માટે આપણે પઢી શકીએ છીએ. યા મા બાપમાંથી એક જીવતા હોય અને એકનો ઇન્તેકાલ થઈ ગયો હોય તો પણ આપણે આ નમાઝ પઢી શકીએ છીએ. આ નમાઝને હાદિયાએ વાલિદૈન કહેવામાં આવે છે. નમાઝ પઢવાની રીત સાવ બિલકુલ આસાન છે. સૌથી પહેલા નિયત કરે, નિયતના અંદર કે હું બે રકાત નમાઝ હદિયાએ વાલિદૈન પઢું છું, સુન્નત કુરબદન ઇલલ્લાહ. સુન્નત નમાઝ છે, વાજિબ નથી, કોઈ જબરદસ્તી નથી. આ તો એક અહેસાન માવિત્રનો જે આપણા ઉપર છે, આપણે એમને નેકી કરીને એમને અતા કરીએ, જ્યારે આપણે આપશું ચોક્કસ એમને એનો અજર અને સવાબ મળે છે. તો સૌથી પહેલી વસ્તુ છે કે નમાઝમાં પહેલી રકાતમાં સૂર્ય અલહમદ પઢવામાં આવે અને સૂર્ય અલહમદના પછી 10 વખત આ રીતે પઢે, રબ્બ્ય ગફિરલી વલી વાલિદૈય વલિલ મુમિનીન યૌમા યકુમુલ હિસાબ. બિલકુલ આસાન. રબ્બ્ય ગફિરલી, પરવરદિગાર મને માફ કર, મારા મા બાપને માફ કર, અને કયામતના દિવસે તમામ મુમિનીનને માફ કર. આ 10 વખત પડે. ત્યાર પછી આપણે રુકુ, સજદા અને ફરીથી ઊભા થઈને અલહમદ, અને ત્યાર પછી 10 વખત આ રીતે પડે, રબ્બ્ય ગફિરલી વલે વાલિદૈયા વલે મન દખલા બૈતિયા મુમિનન વલિલ મુમિનીન વલ મુમિનાત. આ પણ 10 વખત પઢવાનું છે, એક એક લાઈન છે, વધારે નથી. રબ્બ્ય ગફિરલી વલે વાલિદૈયા વલે મન દખલા બૈતિયા મુમિનન વલિલ મુમિનીન વલ મુમિનાત. જ્યારે આ પઢી લીધું તેના પછી રુકુ, સજદા કરે, સલામ, અસલામ અલૈકુમ રહમતુલ્લાહી વબરકાતુ કહ્યા પછી અલ્લાહ અકબર અલ્લાહ અકબર અલ્લાહ અકબર, અને ત્યાર પછી અલ્લાહની બારગાહમાં હાથને બુલંદ કરીને કહે, રબ્બ ઇરહમહુમા કમા રબ્બયાની સગીરા. અય મારા અલ્લાહ, જેવી રીતે મારા મા બાપે મારા બચપનના અંદર મારા ઉપર રહેમ કર્યો છે, તું એમના ઉપર રહેમ કર. આ રીતે નમાઝ મુકમ્મલ થઈ જાય છે. આનો સવાબ આપણા માવતરને આપણે હજીઓ કરીએ. ચોક્કસ જ્યારે આપણે માવતર માટે કંઈક નેકી કરીએ છીએ તો પછી ત્યાંથી પણ મા બાપ આપણા માટે દુઆ કરે છે, ભલે પછી એ લોકો જીવતા હોય કે ચાહે જીવતા ન હોય. જ
જ્યારે આપણે અહીંયાથી હલીઓ મોકલાવે તો ત્યાંથી પણ હલીઓ આવે છે અને એના મુકાબલામાં આપણી જિંદગી સારી બને છે. ખાસ કરીને આપણે જો પરેશાન હોઈએ, તકલીફમાં હોઈએ, ચોક્કસ મા બાપને હલીઓ કરવો જોઈએ, હર રોજ કરવો જોઈએ. સૂરે ફાતિહા બીજી નેકીઓ મુસ્તહબ આમાલ નમાઝ એ હદે વાલિદૈન જે ઇમામે બયાન કરેલી છે એ કરવાથી મા બાપની રૂહ ચોક્કસ ખુશ થશે. આજના ઝંઝાળી માહોલના અંદર થોડો ટાઈમ નીકાળીને મા વતનને જરૂર યાદ કરજો. જન્નતની ચાવીઓ ચેનલને તમે લાઈક કરો, આ સવાબને બીજા સુધી પહોંચાડવા માટે, સવાબ હાસિલ કરવા માટે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એ જ પ્રમાણે જન્નતની ચાવીઓ એપ્લિકેશન છે એન્ડ્રોઈડમાં, તેને ડાઉનલોડ કરીને તમે ફાયદા ઉઠાવી શકો છો. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.